ચર્ચા કરીશું કે જે પ્રમાણે સી વોટર સર્વે નો જે આંકડા બહાર પડ્યા છે તેને લઈને હવે કઈ રીતે આ જે આંકડાઓ છે તે સાચા સાબિત થઈ શકે અથવા તો આંકડાઓ કઈ રીતે તેની ગણતરી કરવામાં આવી છે આપણી સાથે જોડાયા છે રાજકીય વિશ્લેષક દિલીપ ગોહિલ દિલભાઈ આપનું સ્વાગત છે દિલીપભાઈ જે પ્રમાણે આંકડા સામે આવ્યા છે અને ખાસ કરીને આપણે પંજાબની વાત કરીએ તો પંજાબમાં જે પ્રમાણે ગુજરાતમાં થયું કે મુખ્યમંત્રી બદલ્યા એ જ પ્રમાણે કોંગ્રેસે પંજાબમાં એ જ પેટર્ને મુખ્યમંત્રી બદલ્યા અને એવા મુખ્યમંત્રી તેઓ લાવ્યા કે જે આગળ જતા એમને ચૂંટણીમાં સહાયતા કરી શકે એટલે કે જે વર્ગ સૌથી વધારે પંજાબમાં છે એ વર્ગને તેઓ પોતાની સાથે ખેંચી શકે એવા મુખ્યમંત્રી લાવ્યા છે ત્યારે આમ છતાં પણ પંજાબમાં આપની સરકાર બનશે એવું આ સર્વેમાં બતાવવામાં આવ્યું છે એ વાત સાચી છે પરંતુ આજ સી વોટરે ગયા મહિને સર્વે કર્યો હતો અને ત્યારે પંજાબમાં કોંગ્રેસની સ્થિતિ ડામાડોળ હતી સીએમ બદલાશે કે નહીં બદલાયુ શું થશે કેપ્ટન સરપ્રાઇઝ આપી કોંગ્રેસે અને એક દલિત ચહેરાને પસંદ કર્યો એ પછી આ સર્વે થયો છે એમાં સૌથી અગત્યની વાત એ છે કે એ સીએમ બદલવાની પ્રક્રિયા ગુજરાતમાં પણ થઈ પંજાબમાં પણ થઈ પણ ગુજરાતમાં શાંતિથી આખી વાત પતી ગઈ પંજાબમાં મોટા પાયે થયો આમ છતાં એક નવો ચહેરો એક અજાણ્યો ચહેરો અને દલિત ચહેરો પસંદ કરવાની કોંગ્રેસની નીતિને કારણે ઉલટાનો થોડો ફાયદો આ સર્વેમાં થયો છે ગયા સર્વે અને આ સર્વે વચ્ચે કોંગ્રેસની સ્થિતિ પંજાબમાં થોડી સુધરી છે અને જે સ્પષ્ટ બહુમતી સાથે આમ આદમી પાર્ટી સત્તા પર આવશે એવું ગયા વખતે લાગતું હતું એના બદલે થોડા બંને નજીક નજીક આવ્યા છે એનો એનો ફાયદો એનો મતલબ એ થયો કે દલિત વોટ બહુ અગત્યના છે ત્રીસ ટકા કરતા વધારે લગભગ તેત્રીસ થી પાંત્રીસ ટકાની આસપાસ હોવાનો અંદાજ છે અને એ મતો શીખ અને હિન્દુ બંનેમાં છે બંનેમાં દલિતો છે ત્યાં જાટનું રાજકારણ ચાલે છે જાટ હંમેશા સત્તામાં રહ્યા છે અને આટલી મોટી સંખ્યામાં વોટ બેંક હોવા છતાં દલિતોને પ્રતિનિધિત્વ નથી મળ્યું એ સંજોગોમાં સીધા સીએમ બનાવ્યા દલિત ચહેરા તરીકે અને પછીની જે ઘટના બની એમાં એક વાત એ સ્પષ્ટ થઈ ગઈ કે આ કામ ચલાવ પ્રયોગ નથી ગુજરાતમાં તો આપણે ખ્યાલ છે કે જે ફેરફાર થયો છે કદાચ ટૂંકા ગાળાનો છે ભૂપેન્દ્ર પટેલને કદાચ ચૂંટણી પછી કન્ટિન્યુ ન પણ કરે એની કોઈ ખાતરી નથી વિજય રૂપાણીને કર્યા હતા પરંતુ ભૂપેન્દ્રભાઈના કિસ્સામાં એવું થશે કે નહીં જ્યારે સિદ્ધુને મહત્વ ન અપાયું અને સિદ્ધુ માટે પણ જે રીતે વલણ લેવાયું એનાથી એ સ્પષ્ટ થયું કે કદાચ ચૂંટણી પછી પણ ચન્ની છે એ સીએમ તરીકે કન્ટિન્યુ રહેશે અને બીજું એને રબર સ્ટેમ્પ બનવાનું નક્કી ન કર્યું અહીંયા તો ગુજરાતમાં તો સીએમ છે એને તો એક રિમોટ કંટ્રોલ વધ્યું એને તો સીઆરનું પણ રિમોટ હવે માનવાનું છે એ સંજોગોમાં સ્વતંત્ર રીતે એમણે કામ કરવાનું શરૂ કર્યું એને કારણે થોડો ઘણો ફાયદો થયો છે ને એને કારણે આપ અને કોંગ્રેસ વચ્ચે ટક્કર જેવું થયું છે અને કદાચ કોઈને સ્પષ્ટ બહુમતી ન મળે એવી પંજાબમાં અત્યારે સ્થિતિ છે એવું કહી શકીએ દિલીપભાઈ કે આપણે પંજાબની વાત કરી રહ્યા હતા મહત્વની વાત એ પણ છે કે પંજાબમાં કે જે આમ આદમી પાર્ટીને એવો કોઈ ફાયદો મળી શકે કારણ કે અત્યાર સુધી જે ખેડૂતોનું આંદોલન થયું છે એ ખેડૂતોના આંદોલનને સૌથી વધુમાં વધુ સપોર્ટ

બનાવી શક્યા નહોતો તો આ વખતે બેઠકો વધી છે પણ આ અગત્યનું છે જે રીતે હમણાં રઘુ શર્માએ વાત કરી કે હવે ગુજરાતમાં પરિવર્તન માટેની કોશિશ કરવાની છે તો પંજાબમાં કોંગ્રેસે મોટા પાયે ફેરફારો કર્યા એકદમ સરપ્રાઈઝ એને કહી શકીએ અને ધારણા બારના નેતાને પસંદ કરીને સીએમ બનાવે એ ફેરફારનો અત્યારે તો થોડો ફાયદો થયો છે પણ જે આંતરિક વિખવાદ છે પંજાબને દૂર નથી થયો સિદ્ધુએ પણ બે દિવસ ચાર દિવસ પછી જે રીતે રાજીનામું આપી દીધું પ્રદેશ પ્રમુખને એને કારણે એની મુશ્કેલી વધી છે હવે એણે છોડ્યું નથી સિદ્ધુએ અત્યારે તો લખીમપુર ખેરી જઈને બેઠા છે ને ઉપવાસ આંદોલન ઉપર બેસવાની એમણે વાત કરી હતી એટલે સક્રિય થયા છે પરંતુ જે ફેરફાર કર્યો કોંગ્રેસે એને કારણે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ વચ્ચે થોડી ટક્કર થઈ છે પંજાબમાં ગુજરાતમાં હવે રઘુ શર્માએ જે અત્યારે વાત કરી પ્રમાણે આવ્યા છે ને ફેરફારો કરે છે કોને પસંદ કરે છે વિપક્ષના નેતા પ્રદેશ પ્રમુખ એ પછી અહીં શું થશે કોંગ્રેસ અને આમ આદમીની એ ટક્કર પણ મને લાગે છે રસપ્રદ બનશે જી જી તો જે પ્રમાણે આ સર્વે છે તે પ્રમાણે આગળ આપણે એ પણ વાત કરીશું કે યુપી માં ફરીથી ભાજપની સરકાર આ સર્વે પ્રમાણે બની રહી છે તો તેમાં શું કારણ છે એમાં એક વખત એવો પણ હતો કે ને બદલવાની પણ વાતો ચાલી રહી હતી ત્યારે ફરીથી એ જ સીએમ સાથે જો ભાજપ સરકાર બનાવશે તો કેવી રીતે તેના વિશે આગળ વાત કરીશું સ્વાગત છે આપણે જે રીતે આગળ સી વોટર સર્વેની વાત કરી રહ્યા હતા આપણે પંજાબની વાત કરી હવે જે આપણે યુપીની વાત કરીએ દિલીપભાઈ યુપીમાં થોડાક સમય પહેલા એવું કહેવાતું હતું જે રીતે ગુજરાતમાં સીએમ બદલાયા એ રીતે યુપી ના સીએમ બદલવાની પણ હિલચાલ હતી પરંતુ યુપી ના જે સીએમ છે એવા છે કે તેમણે પોતાને બદલવા ન દીધા અથવા તો એટલા બધા પાવરફુલ છે કે એવું કશું થયું નહીં અને એવામાં હવે જે સર્વે આવ્યો છે તેમાં ભાજપની બસો એકતાલીસ થી બસો ને ઓગણપચાસ બેઠકો મળે તેવું છે એટલે આખું જે ચિત્ર કઈ રીતે બદલાઈ જાય છે યુપીમાં આ એટલા માટે અગત્યનું છે ચિત્ર બદલાયું છે કારણ કે લખીમપુર ખેરીનો બનાવ આ સર્વે થયો એ દરમિયાન બન્યો છે બનાવ બન્યો એની પછીના તરતના દિવસોમાં આ સર્વે કરવામાં આવ્યો છે અને એમાં સ્પષ્ટપણે લગભગ સિત્તેર ટકા લોકોએ કીધું છે કે લખીમપુર ખેરીના બનાવને કારણે ભાજપની છાપ ખરડાય છે કારણ કે અહીંયા તમારે નિર્દોષ ખેડૂતોને કચડી મારવાની વાત નથી અહીં શાસક પર બેઠેલો પક્ષ કેટલો અહંકારી છે અને પોતાનો વિરોધ કરનારા ગમેવાઓ એને કચડી જ નાખવાના અને કોઈ પરવા નહીં કરવાની કાયદા કાનૂનની આજે બંને બાપ દીકરો પ્રધાન અજય શર્મા અને એનો દીકરો છે હજી ખુલ્લા ફરે છે અને ચોખ્ખા દેખાઈ આવે છે કે એમના વાહનો હતા અને કચડી નાખ્યા છે છતાં પોલીસ સામે હાજર થવાની આનાકી નીકળે છે એની બહુ ખરાબ છાપ પડી છે માત્ર ખેડૂત પૂરતો નહીં આ મુદ્દો સત્તા પર બેઠેલા લોકોની દાદાગીરીનો તાનાશાહીનો વિરોધીઓને ગમે એમ કરીને કચડી પાડવાનો એ જે મુદ્દો થયો છે અને એને કારણે આ બેઠકો ગયા સર્વે કરતા આ બેઠકો આ વખતે ઘટી છે ગયા વખતે બસોને સાહીઠ પ્લસ દેખાડતા હતા જે અત્યારે બસોને ચાલીસ સુધી આવી છે વીસેક ટકા બેઠકો અત્યારે ઘટતી બતાવે હજી બી સત્તા મળે છે યુપીમાં આને કારણે પણ બેઠકો અસર થઈ કારણ કે આ બનાવ છે માત્ર ખેડૂતોને કચડી નાખવાનો નથી તમારા વિરોધી કોઈ પણ હોય એને અમે કચડી નાખીશું એ પ્રકારની વાત છે ને જે છેલ્લે છેલ્લે પ્રધાન બનાવ્યા એને અને પોતે એણે બી કહ્યું હતું એક વિડીયોમાં થોડા દિવસ પહેલાં કે તમે જોઈ લેજો સમજી જજો નહી તો હું જોઈ લઈશ કારણ કે એની છાપ છે દબંગ નેતા તરીકેની છે માથાભારે તરફ તરીકેની છે અને એના માટે તો એને લેવામાં આવ્યા હતા ભાજપમાં તો ભાજપ આટલો મજબૂત પક્ષ હોય તો તમારે શું કામ કોઈ માથાભારે માણસને લેવો પડે એ બધા મુદ્દા આ સર્વેમાં આવ્યા છે ને આ તો હજી બનાવ બન્યો ને તરત સર્વે થયો હશે એવું લાગે છે અને એમાં જો સિત્તેર ટકા લોકોને ખોટું લાગ્યું એ પછી તો નવા વિડીયો આવ્યા છે જેમાં સ્પષ્ટપણે શાંતિથી જઈ રહેલા ખેડૂતો ઉપર વાહનો ચડાવી દેવામાં આવ્યા છે જે પછીના ના વિડીયો છે એ પછી મને લાગે છે લોકોનો રોષ વધ્યો હશે માત્ર ખેડૂતોનો નહીં કોઈ પણ સમજુ નાગરિકોનો નો મોત વધ્યો છે કે કોઈ પણ પ્રધાન એના દીકરો કે એના ટેકેદારો નાગરિકો ઉપર બેફામ વાહનો ચલાવી દે તો ન ચલાવી શકાય એટલે મને લાગે છે મુદ્દાની અસર થઈ છે અને થોડીક બેઠકો આ સર્વે પૂરતી ઘટતી બતાવી છે આભાર દિલીપભાઈ અમારી સાથે જોડાયા આપ અને આ માહિતી આપી તે બદલ તો મહત્વની